तो भावनगर में गई काल थी वरसाद वरसी रह्यो छे। पवनना सुसवाटा साथ आ वरसाद वरसी रह्यो छे ने अनेक जग्याए आफत लईने आव्यो छे। अनेक सोसायटी एवी छे जे जळमग्न थई चूकी छे। सोसायटीनी अंदर घरनी अंदर पाणी भरायेला छे ने जे रीते मारा सहयोगीए पण आपने दृश्य पण बताव्या के तेओ पण अर्धा डूबी जाय कमर सुधी सोसायटीनी अंदर पाणी भरायेला छे ने छेल्ला 3 કલાકથી આજ પરિસ્થિતિ છે। મારા સહયોગી નીતિન પણ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને એક સોસાયટીની અંદર પાણી ભરાયેલા છે। લોકો જે કહેતા નજરે પડ્યા છે કે બપોરથી તેઓ જમ્યા પણ નથી, બપોરનું જમવાનું પણ તેઓ જમ્યા નથી, એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે અનેક લોકોના ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે, સોસાયટીની અંદરથી પાણી વહી રહ્યા છે અને તંત્રનું કોઈ પણ વ્યક્તિ ત્યાં પહોંચી નથી। અને મારા સહયોગી નીતિન આપણી સાથે સીધા જોડાયેલા છે। જી નીતિન, અવિરત પ્રવાહ ચાલુ છે, ફક્ત જ કહી શકાય કારણ કે ઉપરવાસમાં જે સારો વરસાદ થયો છે તે વરસાદને લઈને આજે ઓવરફ્લો છે કે ફરી વખત ઓવરફ્લો થયું છે। એટલે તંત્રને કાંઈક જે 44-43 ફૂટ નીચે એની ઓવરફ્લોની સપાટી છે અને તે સપાટી કવર કરી શકતા પાણી છે તે નીચે છોડવામાં આવતા જે પોતળો અને નીચાણવાળી જે સોસાયટીઓ છે ત્યાં પાણીમાં ગટકાવ થઈ ગઈ છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો, હું તમને બતાવીશ કે પાણીનો જે પ્રવાહ છે તે પ્રવાહ માણસને ખેંચી જાય એ રીતનો પ્રવાહ છે। આખો પ્રવાહ છે કે માણસને ખેંચી જવા આખો પ્રવાહ છે અને અહીંયા પહોંચતા અમને નેવાના પાણી છે ચોક્કસ કહી શકાય તે મોભે આવી ગયા હતા। બે વ્યક્તિના સહારા વગર અહીંયા ટકું ઊભા રહેવું પણ મુશ્કેલ છે। ત્યારે લોકોની શું હાલત થતી હશે તમે જોઈ શકો છો। તમામ જગ્યાએ આ જે છે તે પાણી છે તેના રૌદ્ર સ્વરૂપમાં અત્યારે વહી રહ્યું છે। ઓવરઓલ તંત્ર હજી સુધી અમને તો દેખાણું નથી, પરંતુ સોસાયટીના અમુક લોકો કહે છે કે તંત્ર પહોંચ્યું છે। તંત્રની એક પણ વ્યક્તિ છે તે અમને જોવા મળી નથી અને હજી સુધી તંત્રના એક પણ અધિકારી કે કર્મચારી અમને અમારી સામે આવ્યા નથી। ત્યારે આ સોસાયટીના લોકો છે તે 3 કલાકથી આ જે પાણીનો માર છે તે સહન કરી રહ્યા છે। લોકો પોતે આ સોસાયટીમાં આશરે 5000થી વધુ લોકો રહેતા હશે, 5000થી વધુ પણ હોઈ શકે। વહેલી સવારથી આ પરિસ્થિતિમાં વરસાદ અવરી ચાલુ હતો ત્યારના હેરાન થાય છે। લોકો પોતે બપોરના જમ્યા પણ નથી, કારણ કે લોકોનું કહેવું છે કે અત્યારે જે આ પાણીનો પ્રવાહ છે તે પહેલાં કરતાં ઓછો છે। એટલે કે મારી ઘર સમાના જે પાણી છે, મારા પાણી છે તે આ સોસાયટીની તમામે તમામ સોસાયટીઓ છે તે અત્યારે પાણીઓ ભરી રહ્યા છે। પરંતુ તંત્ર છે જે પોતે દાવાઓ કરી રહી છે પ્રી મોન્સૂનની કામગીરી, તો ભાવનગરની વાત કરીએ તો દર વર્ષે 30-50 લાખનો ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂની હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે જે કહેવત છે ને કે પૈસા પાણીમાં ગયા છે, પ્રજાના પૈસા છે આ સ્પષ્ટપણે પાણીમાં જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે। તંત્રની તમામે તમામ ફોર્સ આ 24 કલાકમાં વરસાદે ખોલી નાખી છે, એક પણ જગ્યા ભાવનગરમાં એવી નથી કે ત્યાં વરસાદી પાણી ના ભરાયા હોય અને વરસાદે કોઈ જગ્યા બાકી નથી। જય સંધ્યા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। પરંતુ અહીંયા આપણે એ જ કહીશું કે સાવચેતી સાથે આપ પણ રિપોર્ટિંગ કરશો, કારણ કે ત્યાંથી સતત પાણી વહી રહ્યા છે અને આવામાં કોઈ પણ વ્યક્તિને નુકસાન થઈ શકે છે। તો આપ જોઈ શકો છો લોકોના ઘરની અંદર પાણી છે, બપોરથી અનેક લોકો જમ્યા પણ નથી, બપોરનું જમવાનું પણ તેઓ જમ્યા નથી, કારણ કે સવારથી જ આ પાણીનો પ્રવાહ ત્યાં આ જ રીતે વહી રહ્યો છે। જે ગાડી પણ પાર્ક કરવામાં આવેલી છે, કારની અંદર પણ અડધી ગાડી ડૂબી જાય તેટલા પાણી કારની અંદર પણ ભરાયેલા છે। તો ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે તકેદારી, પોરબંદરના કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર્સ રાખી રહ્યા છે સાવચેતી, હેલિકોપ્ટરથી માછીમારોને કરાઈ રહ્યા છે અલર્ટ, દરિયામાં ગયેલા માછીમારોને સચેત કરાઈ રહ્યા છે, બોટ સાથે નજીકના બંદરે પહોંચી જવા માટે પણ સૂચના અપાઈ છે। તો સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને લોકોના સંપર્કમાં પણ જે માછીમારો છે તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે। કોલગાર્ડ ગાંધીનગરથી બોલું છું, સમુદ્રમાં બહુ ભારે તુફાન આવે છે, બધા મચ્છી બોટોને આગ્રહ છે કે બધા પોતપોતાની જગ્યા પર જલ્દીથી પાછા જતા રહે અને પોતાના બોટવાળા સાથીઓને પણ બતાવો કે પોતાની જગ્યા પર જલ્દીથી પાછા જતા રહે। કોસ્ટગાર્ડને તમારા જાનમાલની નુકસાનની ભરવા છે એટલે ફરી એકવાર અનુરોધ કરે છે કે પોતપોતાની બંદરગાહ પર જતા રહો। ગુજરાત
मच्छीमार भाईओ आपड़ा दरिया में तूफान आवानी आगाही छे। मेहरबानी करीने तमारा बंदर में पाछा जाता रहो। बजरंग के मच्छीमार भाई ध्यान दे, अपने दरिया में तूफान आने की चेतावनी है। कृपया करके आप अपने अपने बंदरगाह में तुरंत वापस लौट जाएं। निरात्रा मच्छीमार भाइयों, आपड़ा दरिया में तूफान आवानी आगाही छे। मेहरबानी करीने तुरंत बंदर में पाछा जाता रहो। गुजरात के मछुआरे भाइयों, आपके दरिया में तूफान आने की चेतावनी है।